અનુસાર કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર 9 ધોરણ 6 વિષય વિજ્ઞાનના સોમો પાઠ છે કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. આપણે ઘણા સમયથી આ પાઠને સમજીએ છીએ તો બધાને સારી રીતે સમજાઈ આપ્યો છે. આપણે બાકી ભૂખમાં પ્રશ્ન જવાબ ઉતારીએ છીએ. પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના એક વાક્યનો ઉત્તર આપો. એમાં આપણે નવો પ્રશ્ન વાંચ્યા છીએ તો એ શું કહેવા માંગે છે તે જોઈએ. આજે આપણે ધાર્મિક ઉપદેશો માટે ઉછેરોમાં આવતા લાળ રસ્યાને કેવો ખોરાક આપવો જોઈએ નહીં. હવે એ તો બધાને ખ્યાલ જ છે કે ધાર્મિક ઉપદેશ ખાતર આપણે બનાવવું હોય તો એમાં આપણે લાળ રસ્યાને એમાં નાખવા પડે. બરાબર, લાળ રસ્યા છે એમાં સારું થાય અને આપણું જે કમ્પોસ્ટ ખાતર છે તે સારું એવું ધાર્મિક કમ્પોસ્ટ ખાતર બની શકે. બરાબર, તો ધાર્મિક કમ્પોસ્ટ માટે ઉછેરવામાં આવતા લાળ રસ્યા છે એને મીઠું અથાણા તેલ વિનેગર અને દૂધની બનાવટો અને માંસ આવી બધી વસ્તુઓ છે તે ખોરાકમાં આપવી જોઈએ નહીં. શા માટે? તો કે એનાથી લાળ રસ્યાને નુકસાન થાય છે, એનો સારો ઉછેર થતો નથી અને ખાતર પણ સારું બને નહીં. પ્રશ્ન નંબર 10, કયા પ્રકારના કચરાને ધૂળા રંગની કચરા પેટીમાં નાખવો જોઈએ? હવે તો બધાની ખ્યાલ જ છે, ધૂળો રંગ એટલે તમારા ઘરે મ્યુનિસિપલ કોર્પોરેશન છે. બરાબર, હવે ઘરે ઘરે આવી બ્લુ રંગની અને લીલા રંગની કચરા પેટીમાં કચરો નાખવા માટેની બે કચરા પેટી આપેલી છે. લીલા રંગની ધાણા આવેલી હોય છે અને બ્લુ રંગની ખુલ્લી હોય છે. હવે બ્લુ રંગ છે ભૂરો રંગ, એમાં વિઘટન ના થતું હોય એવી વસ્તુ કચરા તરીકે નાખવાની છે અને લીલા રંગની કચરા પેટીમાં જેનું વિઘટન થઈ શકે એવો કચરો નાખવાનો છે. તો કોપાટ એટલે કે વિઘટન ન પામે તેવો કચરો, કેવા કચરાનું વિઘટન ના થઈ શકે? તો કે પ્લાસ્ટિકનો કચરો, પછી લોખંડનો ભંગાર અને કાચનો સામાન, આવી વસ્તુઓ છે. આવી વસ્તુનો કચરો હોય તો તેને ભૂરા રંગની કચરા પેટીમાં નાખવો જોઈએ. પછી પ્રશ્ન 11, કયા પ્રકારના કચરાને લીલા રંગની કચરા પેટીમાં નાખવો જોઈએ? એટલે કે જેનું વિઘટન થઈ શકતું હોય એવો કચરો, એટલે કે રસોડાનો કચરો, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કચરો છે, લીલા રંગની કચરા પેટીમાં નાખવો જોઈએ. આ તો બધા